વેલકમ ગાઈઝ ઓન ધ ચેનલ જય સિવિલ, જય જય સિવિલ. આજના લેક્ચરમાં આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનું પહેલું ચેપ્ટર કે જે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન વિશે ડિસ્કશન કરતા હતા, બરાબર. તો ત્યાંથી જે છૂટેલા ટોપિક્સ છે એની આપણે ચર્ચા કરીએ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની વાત કરવાના છીએ તો શરૂઆત આપણે કરીએ ઇલોંગેશન ઓફ ધ બાર. ક્વેશ્ચન નંબર યા તો ટોપિક નંબર વન વિલ બી ઇલોંગેશન ઓફ ધી બાર્સ. હવે આ ઇલોંગેશન એટલે મહત્વની વસ્તુ શું આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ, પહેલી વસ્તુ એ હું લખી દઉં કે જો ક્રોસ સેક્શનલ એરિયા યુનિફોર્મ હોય અને બી હું લખી દઉં કે જો ક્રોસ સેક્શનલ એરિયા વેરી થતો હોય, ક્રોસ સેક્શનલ એરિયા વેરી થતો હોય બરોબર. તો અહીંયા આપણે કહીએ કે ક્રોસ સેક્શનલ એરિયા યુનિફોર્મ હોય, બરોબર. સપોઝ કે આ રેક્ટેન્ગ્યુલર બાર હોય કોઈ, કાં તો કોઈ સર્ક્યુલર રોડ આપણે લઈ લઈએ, બરોબર. પી જેટલો અહીંયા આપણે ટેન્સાઇલ ફોર્સ લગાવી રહ્યા છીએ, તો જે ઇલોંગેશન થાય, ડેલ્ટા થાય, એ ડેલ્ટા કેટલું થાય? ઇઝ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ એલ ડિવાઈડ બાય એ ઇન્ટુ ઈ. આ ઇલોંગેશન થશે, બરોબર. હવે અહીંયા ક્રોસ સેક્શનલ એરિયા વેરી થાય છે એનો મતલબ શું? કે શરૂઆતમાં જો ડાયામીટર D1 હોય, બરોબર, તો પછી એનો ડાયામીટર D1થી થઈને D2 થઈ જાય, પરંતુ એની જે થિકનેસ છે ને થ્રુ આઉટ, બરોબર, જે ડિરેક્શનમાં જે ડાયમેન્શન હોય એ આપણે અહીંયા સેમ રાખીએ છીએ. શું સેમ રાખીએ છીએ? કે એની થિકનેસ કે જે ડિરેક્શનમાં ડાયમેન્શન હોય એ આપણે અહીંયા સેમ રાખીએ છીએ, બરોબર છે. તો એનું કહેવાય કે કેટલું ઇલોંગેશન થાય, તો એની ફોર્મ્યુલા છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ 4PL ડિવાઈડ બાય પાય D1 D2 E. 4PL ડિવાઈડ બાય પાય D1 D2 E, બરોબર છે. આ કોની ફોર્મ્યુલા છે? કે જો ક્રોસ સેક્શનલ એરિયા વેરી થતો હોય એટલે શરૂઆતમાં ડાયામીટર D1 હોય પછી D2 હોય, બરોબર છે, તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. તો મેં તમને જે અહીંયા થિકનેસ સેમ રહેવાની વાત કરી હતી આમાં નહીં રહીએ, બરોબર. એ થિકનેસ સેમ આમાં નહીં રહીએ. જો સપોઝ કે આપણે આ D1 ને D2 ડાયામીટર દોરીએ, બરોબર, તો આ ડાયામીટર D1, બરોબર છે, આ ડાયામીટર D2, બરોબર. આમાં થિકનેસ સેમ નહીં રહીએ, આમાં તો થ્રુ આઉટ ડાયામીટર, આ તો સર્ક્યુલર બાર છે. કદાચ એક ક્રોસ સેક્શનલ વેરી થતો હોય ને તો એક ત્રીજો કેસ હોતે ન હતો, બરોબર, કે જે રેક્ટેન્ગ્યુલર એટલે કે સર્ક્યુલરના ફોર્મમાં નહીં. સપોઝ કે શરૂઆતમાં ઊંચાઈ H1 છે, પછી H2 છે, અને જે ડિરેક્શનમાં જે ડાયમેન્શન હોય ને એ સેમ રહેતું હતું, બરોબર, જે ડિરેક્શનમાં. તો એ ફોર્મ્યુલાને આપણે વાત પછી કરી લેશું. તો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ઇલોંગેશન ડ્યુ ટુ સેલ્ફ વેઇટની વાત કરી લઈએ. ઇલોંગેશન ડ્યુ ટુ સેલ્ફ વેઇટ. સેલ્ફ વેઇટના કારણે શું ઇલોંગેશન થશે? તો આપણે વાત કરીએ એના પણ બે કેસ છે.
बार ऑफ यूनिफॉर्म सेक्शन, बार ऑफ यूनिफॉर्म सेक्शन। हवे बार ऑफ यूनिफॉर्म सेक्शन એટલે કેવી રીતે હોય, આવી રીતે જો હું તમને બતાવું, આ અહીંયા ફિક્સ સપોર્ટ છે બરોબર, અને આ બાર અહીંયા આવી રીતે યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો લટકાવેલો છે બરોબર। તો આ શું થઈ ગયું, બાર ઓફ યુનિફોર્મ ક્રોસ સેક્શન। અને બીજો કેસ જે અહીંયા વારંવાર આની સાથે જ પૂછાતો હોય, બાર ઓફ ટેપરિંગ સેક્શન, કેવો, બાર ઓફ ટેપરિંગ સેક્શન બરોબર, બાર ઓફ ટેપરિંગ સેક્શન, એમાં પણ આપણે ફિક્સ સપોર્ટ લઈએ, પરંતુ એનો જે ક્રોસ સેક્શન છે એ કેવો આવી રીતે વેરી થતો જતો હોય, એનો ક્રોસ સેક્શન આવી રીતે વેરી થતો જતો હોય બરોબર। અને એની લેન્થ આપણે કહીએ, એલ બરોબર, આની લેન્થ એલ છે અને આની પણ લેન્થ આપણે એલ। હવે બાર ઓફ યુનિફોર્મ સેક્શનમાં જે ઇલોંગેશન થશે કોના કારણે મિત્રો, પોતાના સેલ્ફ વેઇટના કારણે। અને જે સેલ્ફ વેઇટની વાત કરીએ, એ ક્યાં હશે, અહીંયા આના સેન્ટરમાં હશે કે નહીં હોય, સેલ્ફ વેઇટ ક્યાં હશે, અહીંયા સેન્ટરમાં લાગતું હશે ડબલ્યુ જેટલું। આનું સેલ્ફ વેઇટ ક્યાં હશે, ઉપરની બાજુ હશે ડબલ્યુ જેટલું બરોબર। તો એના કારણે જે લંબાઈમાં ફેરફાર થાય એ કેટલો, તો હું અહીંયા લખાઈ ડેલ્ટા એલ, એટલે કે ચેન્જ ઇન લોન્જિટ્યુડિનલ ડાયરેક્શનમાં લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ મલ્ટીપ્લાયડ એલ ડિવાઈડ બાય ટુ એ ઈ બરોબર છે। ડેલ્ટા એલ ટેપરિંગ સેક્શનમાં જે ચેન્જ ઇન લેન્થ થતી હોય, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ એલ ડિવાઈડ બાય ટુ એલ ટુ એ બરોબર। પરંતુ એક જે વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની, શું અહીંયા ટુ નહીં આવે ને, અહીંયા શું આવશે, સિક્સ આવશે। આમે હું કેમ લખું કે જેથી તમારી ભૂલ ના થાય, છ ક્યાં યાદ રાખવાનો છે, ક્યાં યાદ રાખવાનો છે, કે જ્યારે બાર ટેપરિંગ કન્ડિશનમાં હોય અને પોતાના સેલ્ફ વેઇટના કારણે ઇલોંગેશન થતું હોય અને ત્યારે ચેન્જ ઇન લેન્થ આપણે ફાઇન્ડ કરવાના પ્રયત્નો કરતા હોય, તો એ કેટલી થાય, W ઇન્ટુ L ડિવાઈડ બાય 6 A E બરોબર છે। આટલી વસ્તુ યાદ રાખવાની છે। હવે હું તમને એક વસ્તુ કહું બરોબર છે, કે આને બીજા ફોર્મમાં લખવું હોય, જો આ ફોર્મ્યુલા છે એને મારે બીજા ફોર્મમાં લખવી હોય તો કઈ રીતે લખી શકું, આ ફોર્મ્યુલાને મારે કોઈ બીજા ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, તો W મલ્ટીપ્લાઈડ ગામા મલ્ટીપ્લાઈડ વોલ્યુમ મલ્ટીપ્લાઈડ એલ ડિવાઈડ બાય ટુ એ ઈ લખી શકું હું, ગામા મલ્ટીપ્લાઈડ વોલ્યુમ। ઓબ્વિયસ યાર, વેઇટ બરોબર શું થાય, યુનિટ વેઇટ મલ્ટીપ્લાઈડ વોલ્યુમ। યુનિટ વેઇટનો મતલબ શું થાય છે મિત્રો, જે માસ હોય પર મીટર ક્યુબ ઇન્ટુ મીટર ક્યુબ, મીટર ક્યુબ મીટર ક્યુબ તો થશે જશે બરોબર, એટલે અહીંયા કિલોગ્રામ આવી ગયું। અને અહીંયા આપણે આને કિલોગ્રામ પર મીટર ક્યુબ નો લખવું હોય તો કાંઈ નહીં, ન્યૂટન પર મીટર ક્યુબ, મીટર ક્યુબ મીટર ક્યુબ જશે તેથી ન્યૂટન વધશે, તો એનું જ થયું ને બરોબર। હજી આને થોડાક અલગ શબ્દોમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, કે ગામા મલ્ટીપ્લાઈડ વોલ્યુમને આપણે એરિયા મલ્ટીપ્લાઈડ લેન્થ કરીએ, મલ્ટીપ્લાઈડ લેન્થ કરીએ છેદમાં ટુ મલ્ટીપ્લાઈડ એ મલ્ટીપ્લાઈડ ઈ, એ જશે તો શું વધ્યું, ગામા એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ બરોબર, ગામા એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ। તો આવી રીતે આપણે આને વિચારી શકીએ, એવી રીતે પછી અહીંયા આપણે વિચારીએ આનું પણ, આને પણ આપણે ગામા વી મલ્ટીપ્લાઈડ એલ ડિવાઈડ બાય સિક્સ એ ઈ કરશું, 99% જો મારી ભૂલ નથી થતી બરોબર, તો અહીંયા પણ ગામા એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ આવી જાય છે, બંનેમાં સેમ આવી જાય છે, ગામા એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ બરોબર છે।
તેમ છતાં એકવાર તમે અહીં નજર નાખી લેજો, પણ અહીંયા તો બાર ઓફ યુનિફોર્મ સેક્શનની જ્યારે વાત કરતા હોય ત્યાં તો ગામા એલ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ છે જ, બરાબર. હવે આપણે બે મહત્વના ટર્મિનોલોજીસ સમજવાની છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ વારંવાર ઉપયોગી બનતી હોય, બરાબર છે. તો પહેલી આપણે વાત કરીએ કે કમ્પોઝાઇટ બાર. કમ્પોઝાઇટ બાર કોને કહેવાય, બરોબર છે. અને બીજી વાત કરીએ કમ્પાઉન્ડ બાર. કમ્પોઝાઇટ બાર થઈ ગયો આ, કમ્પાઉન્ડ બાર. તો કમ્પોઝાઇટ બારની જ્યારે આપણે ચર્ચા કરતા હોય, બરોબર, તો હું વિચારવાનું કમ્પોઝાઇટ બાર, તો હું તમને ફિગર ડ્રો કરીને બતાવું છું, બરોબર. હું તમને ફિગર ડ્રો કરીને બતાવું છું. સપોઝ કે આ D1 ડાયામીટરનો બાર છે, પછી આવ્યો આ D2 ડાયામીટરનો બાર, પછી આવ્યો આ D3 ડાયામીટરનો બાર. તો આ જે પ્રકારનું સ્ટ્રક્ચર થઈ ગયું કે અલગ અલગ ડાયામીટરના બાર કનેક્ટ કરેલા છે એકબીજા સાથે સિરીઝમાં, બરોબર, અને અહીંયા લોડ આપણે એપ્લાય કરી રહ્યા છીએ, બરોબર, તો આ કમ્પોઝાઇટ બાર થઈ ગયું. અલગ અલગ ડાયામીટરના બાર સિરીઝમાં કનેક્ટ કરેલા છે, બરોબર છે. અને કમ્પાઉન્ડ બાર એટલે શું? કમ્પાઉન્ડ બાર તો એની ફિગર ડ્રો કરીએ આપણે. એટલે સપોઝ કે આ હોલો બાર છે, બરોબર છે. વચારે આ જે મેં જગ્યા રાખી છે એ શું છે? હોલો રિપ્રેઝેન્ટ કરે છે. હોલો રિપ્રેઝેન્ટ કરે છે. અને અહીંયા કોઈ એક બીજો બાર, અહીંયા આ હું કહું તમને, કોઈ બીજો બાર અંદર ફિટ કરવામાં આવ્યો છે, બરોબર. અને ફિટ કરવામાં અંદર આવ્યો છે બીજો બાર, તો આ બારને આપણે એક કહીએ અને આ જે હોલો બાર છે, બંને બાજુ જ હશે ને, હોલો બાર છે એને આપણે શું કહીએ? બે કહીએ, બરોબર. હું અહીં તમને ફિગર કલર દ્વારા રિપ્રેઝેન્ટ કરવા માંગી. આ જે બાર મેં બતાવ્યો તમને, આ શું છે? બહારનો જે બાર છે હોલો બાર રિપ્રેઝેન્ટ કરે છે. બરોબર. અને અંદરની વાત કરીએ, આ આપણે હોલો બારની અંદર કોઈ બીજો બાર એડ કર્યો છે, બરોબર. હવે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ તો આને શું કહેવાય? કમ્પોઝાઇટ બાર કહેવાય. આ એકચ્યુઅલી બાર થઈ ગયા, એ કેવા થઈ ગયા? પેરેલલમાં થઈ ગયા. તમે જુઓ આ જે બાર થઈ ગયા એ બાર કેવા છે? બાર્સ ઇન પેરેલલ. બાર્સ કેવા છે? બાર્સ ઇન પેરેલલ. અને આ બાર્સ ઇન સિરીઝ, બરોબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે બંનેનું એનાલિસિસ કરી લઈએ કે બાર્સ ઇન પેરેલલ અને બાર્સ ઇન સિરીઝ બંનેનું એનાલિસિસ કઈ રીતે કરવું. તો સિરીઝમાં હોય, બરોબર, સિરીઝમાં જ્યારે બાર્સ હશે ત્યારે જે ટોટલ ડિફ્લેક્શન થશે, ટોટલ જે ચેન્જ ઇન લેન્થ થશે એ કેટલું થશે? ડેલ એલ વન પ્લસ ડેલ એલ ટુ પ્લસ ડેલ એલ થ્રી. એટલે કે આના કારણે ડેલ એલ વન, આના કારણે ડેલ એલ ટુ અને આના કારણે ડેલ એલ થ્રી, ત્રણેયનો સરવાળો, બરોબર છે. શું થશે? ત્રણેયનો સરવાળો, બરોબર. જ્યારે જ્યારે આપણે ઇલોંગેશન ઓફ ધ કમ્પાઉન્ડ બાર જોતા હોય, બરોબર, અહીંયા હું કમ્પાઉન્ડ બારનું ઇલોંગેશન જોતો હોય તો કેટલું થાય? કે ડેલ એલ વન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ એલ ટુ થાય. તમે પ્રશ્ન પૂછશો એવું કેમ, બરોબર, એવું કેમ? તો અહીંયા જે લોડ આવતો હોય, સપોઝ કે લોડ આવતો હોય, બરોબર, કમ્પાઉન્ડ બાર અહીંયા ફિક્સ કરેલા છે. અહીંયા શું કરેલા છે? ફિક્સ કરેલા છે. એટલે એને ડિફ્લેક્શન થવું હશે ને, તો બધાને એકી સાથે થવું પડશે. બધાને એનું ડિફ્લેક્શન બંને બારને એકી સાથે થવું પડશે, બરોબર. એટલે ડેલ એલ વન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ એલ ટુ. અને બીજી મહત્વની વાત, લોડ બરોબર શું થશે? પી ઇઝ ઇક્વલ્સ ટુ પી વન પ્લસ
પી ટુ, એટલે કે થોડોક લોડ બાર વન કેરી કરશે અને થોડોક લોડ બાર ટુ કેરી કરશે. હવે કેટલી ઈ કેમ ખબર પડે કે બાર વન કેટલો લોડ કેરી કરશે અને બાર ટુ કેટલો લોડ કેરી કરશે? તો ચાલો એના વિશે જોઈ લઈએ. બરોબર છે ને? પ્રશ્ન છે કે ભાઈ બાર વન કેટલો લોડ કેરી કરશે, બાર ટુ કેટલો કેરી કરશે, ઈ કેમ ખબર પડે? બરોબર. તો બાર વન કેટલો કરશે? પી વન ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ લોડ આપેલો હોય, બરોબર, અને જી બાર વનનો ક્રોસ સેક્શનલ એરિયા હોય ઈ એ વન, બરોબર છે, અને એનો યંગ્સ મોડ્યુલસ ઈ ટુ ઈ વન, બરોબર, અને છેદમાં એ વન ઈ વન પ્લસ એ ટુ ઈ ટુ, બરોબર. આ વસ્તુ યાદ રાખવાની. અને હવે બાર ટુ, બરોબર, ઈ કેટલો લોડ કેરી કરશે? પી ટુ ઇઝ ઇક્વલ્સ ટુ પી મલ્ટીપ્લાઈડ એ ટુ ઈ ટુ ડિવાઈડ બાય એ વન ઈ વન પ્લસ એ ટુ ઈ ટુ. છેદ તો બંનેનો કેવો રહ્યો મિત્રો? સમાન રહ્યો, પરંતુ જે ફરક પડ્યો, એ ફરક ક્યાં પડ્યો? ઉપર એ વન ઈ વન આવ્યા અને પી ટુ લોડ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરતા હતા ત્યારે એ ટુ ઈ ટુ આવ્યા, બરોબર. તો આ એક વસ્તુમાં ફરક પડ્યો, તો અહીંયા આપણે જોવાનું છે. આ મેં તમને કમ્પાઉન્ડ બાર અને કમ્પોઝાઇટ બાર નું વિવરણ આપ્યું. હવે આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ફોર અ રેક્ટેન્ગ્યુલર બાર સબ્જેક્ટેડ ટુ થ્રી મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટેન્સાઇલ સ્ટ્રેસ, બરોબર છે. જો હું અહીંયા તમને એક બાર બતાવું, અહીંયા જે આપણે ક્યુબોઇડ બતાવું તમને, બરોબર, આ ઝેડ ડાયરેક્શનમાં પણ આનું ડાયમેન્શન છે, એવી કલ્પના કરજો. અને જો કલ્પના કો ન કરવી હોય તો હું અહીંયા બતાવી દઉં છું તમને. બરોબર, આ એક્સ ડિરેક્શનમાં જે સ્ટ્રેસ લાગે છે એ સિગ્મા એક્સ, વાય ડિરેક્શનમાં જે સ્ટ્રેસ લાગે છે એ સિગ્મા વાય, ઝેડ ડિરેક્શનમાં કે જે સ્ટ્રેસ લાગે છે એ સિગ્મા ઝેડ, બરોબર. તો આના કારણે કંઈક વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ઉત્પન્ન થશે, વોલ્યુમમાં કંઈક બદલાવ થશે. તો ઈ કેટલો થશે એ આપણે જોવાનું છે. ઈ કેટલો બદલાવ થશે એ આપણે જોવાનું છે. એટલે કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ વન ઓપન ઈ, વન ઓપન ઈ ઇન કાઉન્સ સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય પ્લસ સિગ્મા ઝેડ, બરોબર, મલ્ટીપ્લાઈડ વન માઇનસ ટુ મ્યુ. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરોબર. આ ફોર્મ્યુલા છે વારંવાર પૂછાતી હોય, વન ઓપન ઈ ઇન કાઉન્સ સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય પ્લસ સિગ્મા ઝેડ ઇન કાઉન્સ વન માઇનસ ટુ મ્યુ, બરોબર. મ્યુ શું હશે? પોઈઝન રેશિયો, બરોબર. અને હવે આપણે જોઈએ, એવું બને કે સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા વાય ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઝેડ, એટલે કે ત્રણેયની વેલ્યુ સમાન હોય, બરોબર, તો શું આપણે અહીંયા એટ ધ એન્ડ કન્ક્લુઝન કાઢી શકશું? ડેલ્ટા વી બાય વી એટલે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇઝ ઇક્વલ્સ ટુ વન ઓપન ઈ સિગ્મા એક્સ એટલે કે થ્રી સિગ્મા ઇન કાઉન્સ વન માઇનસ ટુ મ્યુ, બરોબર છે. તો એટ ધ એન્ડ શું બન્યું? થ્રી સિગ્મા બાય ઈ વન માઇનસ ટુ મ્યુ, બરોબર. તો આ આપણે યાદ રાખવાનું રહે આવી રીતે. હવે એવું બને કે સર્ક્યુલર બાર હોય આપણી પાસે, કેવો બાર હોય? સર્ક્યુલર બાર હોય, સર્ક્યુલર બાર આપણી પાસે હોય અને પી જેટલો એક્સિયલ લોડ બંને બાજુથી લાગતો હોય, તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, જોજો મિત્રો, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન પૂછું છું, હું નથી પૂછતો કે એની લંબાઈમાં શું ફેરફાર થશે, હું પૂછું છું કે એના વોલ્યુમમાં શું ફેરફાર થશે, સમજ પડે? હું એમ નથી પૂછતો કે એની લંબાઈમાં શું ફેરફાર થશે, બરોબર, એની લંબાઈમાં શું ફેરફાર થશે હું એમ નથી પૂછતો, હું પૂછું છું કે એના વોલ્યુમમાં શું બદલાવ આવશે, બરોબર. એટલે વોલ્યુમ જ્યારે આવે ત્યારે લંબાઈમાં જે ફેરફાર થતો હોય મલ્ટીપ્લાઈડ જી ઊંચાઈમાં ફેરફાર થતો હોય મલ્ટીપ્લાઈડ જી
એની બ્રેડ્થમાં એટલે કે જે ડિરેક્શનમાં જે ફેરફાર થતો હોય ત્રણેયને મલ્ટીપ્લાયડ કરવા પડે. તો એ તો વસ્તુ આપણે કરવાના છીએ. ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, ડેલ્ટા એલ બાય એલ પ્લસ ટુ ટાઈમ્સ ડેલ્ટા ડી બાય ડી, બરોબર. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની રહીએ કે એક ડિરેક્શનમાં જે ફેરફાર થશે એ ડેલ્ટા એલ બાય એલ, અને વાય ડિરેક્શનમાં અને ઝેડ ડિરેક્શનમાં તો ડાયામીટર જ છે ને મિત્રો. વાય ડિરેક્શનમાં અને ઝેડ ડિરેક્શનમાં ક્રોસ સેક્શન સ્વરૂપે ડાયામીટર જ છે, એટલે ટુ ટાઈમ્સ ડેલ્ટા ડી બાય ડી, બરોબર છે. ટોપિક શું હતો એ ક્લિયર થઈ ગયો હશે તમને. હવે આપણે જોઈએ ટોપિક નંબર થ્રી, બરોબર. કોઈ સ્ફિયર હોય, આ માની લ્યો કે સ્ફિયર છે, રાઉન્ડ નથી, આ સ્ફિયર છે એવું માની લ્યો, બરોબર. આ શું છે, સ્ફિયર છે. અને સ્ફિયરમાં ચારેય બાજુથી ટેન્સાઇલ ફોર્સ આવી રીતે એપ્લાય થતો હોય, સિગ્મા જેટલો, તો મિત્રો આપણે કહીએ કે એનું વોલ્યુમેટ્રિક સ્ટ્રેન શું થશે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, બરોબર છે, શું થશે, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી ટાઈમ્સ ડેલ્ટા ડી બાય ડી. આ વસ્તુ યાદ રાખવાની, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી ટાઈમ્સ ડેલ્ટા ડી બાય ડી, બરોબર છે. હવે આપણે આગળ વધીએ, કારણ કે જો ત્રણેય ડાયમેન્શનમાં એનો શું છે, ડાયામીટર જ છે, કોઈ ડાયમેન્શનમાં લેન્થ નથી મિત્રો, ત્રણેય ડાયમેન્શન એના ડાયામીટર સ્વરૂપમાં જ છે, બરોબર. હવે આપણે આગળ વધીએ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઓફ રેક્ટેન્ગ્યુલર બોડી સબ્જેક્ટેડ ટુ એક્સિયલ ફોર્સ, એટલે કે આ રેક્ટેન્ગ્યુલર બોડી હોય સોરી એક જ મિનિટ વ્યવસ્થિત ડ્રો કરવાનો પ્રયત્ન કરું. બરોબર, આ રેક્ટેન્ગ્યુલર બોડી હોય અને અહીંયા પી જેટલો એક્સિયલ ફોર્સ લાગતો હોય, બરોબર, તો એનું જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહેવાય એ કેટલું થાય, ડેલ બાય ડેલ વી બાય વી. તમે ઓલું યાદ કરો, આપણે શું યાદ કરવાનું, જનરલ કેસ યાદ કરવાનો. મેં તમને શું કીધું હતું, ત્રણેય ડિરેક્શનમાંથી લાગતા હોય ત્યારે કેટલું હતું, કેટલું હતું યાદ કરો, વન ઓપન ઈ સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય પ્લસ સિગ્મા ઝેડ ઇને કાઉસ વન માઇનસ ટુ મ્યુ. અને હવે અહીંયા તો શું હતા, સિગ્મા વાય એપ્લાય થતો હતો, સિગ્મા ઝેડ એ લાગતો હતો, અને પરંતુ અહીંયા શું હશે, સિગ્મા એક્સ જ છે ખાલી, એટલે કે પી જ છે, બરોબર, એટલે કાઉસ વન માઇનસ ટુ મ્યુ, પી જ એપ્લાય થાય છે, બરોબર છે. અને આપણે વિચારીએ આ શું આપણને આપેલો છે, સિગ્મા એક્સ જ આપેલો છે આપણને, શું સિગ્મા એક્સ આપેલો. ઘણી વખત એવું બને કે અહીંયા ફોર્સ આપેલો હોય ખાલી, સપોઝ કે પી કોના સ્વરૂપે હોય, ફોર્સના સ્વરૂપે હોય, પરંતુ અહીંયા સિગ્મા એક્સ એટલે આપણે સ્ટ્રેસ લખવાનો છે, તો પી બાય શું લખવું પડે મારે, પી બાય બી ડી, બરોબર. આ જી શું છે, એની બ્રેડ્થ બી છે, આ થિકનેસ ટી છે, બરોબર, તો બી ઇન્ટુ ટી લખવું પડે છેદમાં, કારણ કે ફોર્સ આપેલો હોય તો. પરંતુ ધારો કે અહીંયા પી નામનો સ્ટ્રેસ જ આપેલો હોય તો વન ઓપન ઈ પી ઇન કાઉન્સ વન માઇનસ ટુ મ્યુ, જો પી નામનો ફોર્સ આપેલો હોય, બરોબર, તો વન ઓપન ઈ ઇન્ટુ પી ડિવાઇડ બાય બી ઇન્ટુ ટી ઇન કાઉન્સ વન માઇનસ ટુ મ્યુ, બરોબર. આ આપણે ધ્યાનમાં રાખવાનું રહીએ. હવે આપણે, હું કાલે વાત કરતો હતો કે પ્રોપર્ટીઝ ઓફ મેટલમાં અમુક જે કોઈ પોઈન્ટ્સ ભૂલાણા હોય તો એની આપણે વાત કરી લઈએ, કે જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે આવે ત્યારે પ્રોબ્લેમ ના થાય, બરોબર છે, ત્યારે પ્રોબ્લેમ ના થાય. તો તમને આ સ્ક્રીન ઉપર
ત્રણ અલગ અલગ ડાયાગ્રામ દેખાતા હશે, તો હું અત્યારે રેઝિલિયન્સ, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ એન્ડ પ્રૂફ રેઝિલિયન્સ ની વાત કરવા માટે જઈ રહ્યો છું. તો રેઝિલિયન્સ કોને કહેવાય? શબ્દોને પકડજો, સમજવાનો પ્રયત્ન કરજો. રેઝિલિયન્સ એટલે શું? ટોટલ સ્ટ્રેઇન એનર્જી સ્ટોર્ડ વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ. વિધ ઇન એટલે ની અંદર, વિધિન એટલે ની અંદર. બી શું પોઈન્ટ છે અહીં આપણો? ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ છે. એટલે ટોટલ સ્ટ્રેઇન એનર્જી સ્ટોર્ડ વિધિન ઇલાસ્ટિક લિમિટ. એટલે હજી ઇલાસ્ટિક લિમિટ પર પહોંચ્યા નથી. વિધિન ઇલાસ્ટિક લિમિટ, ટોટલ એનર્જી સ્ટોર્ડ વિધિન ઇલાસ્ટિક લિમિટ, બરોબર. એટલે કે ઇલાસ્ટિક લિમિટની અંદર જે સ્ટ્રેઇન એનર્જી સ્ટોર થાય, એટલે કે વન ઓફ, બરોબર. સપોઝ કે આ સિગ્મા હોય, આ શું હોય? સિગ્મા, બરોબર. અને અહીંયા સ્ટ્રેઇન ઇ, તો કેટલી સ્ટ્રેઇન એનર્જી સ્ટોર્ડ કહેવાય? એકના છેદમાં બે પાયો ગુણાકારમાં વેધ, બરોબર. વેધ સિગ્મા છે, પાયો એપ્સિલોન છે, તો આટલી એનર્જી સ્ટોર થાય. હવે એમ કે સ્ટ્રેઇન એનર્જી સ્ટોર્ડ અપ ટુ ઇલાસ્ટિક લિમિટ, અપ ટુ ઇલાસ્ટિક લિમિટ એટલે આયા આ ઇલાસ્ટિક લિમિટ, અપ ટુ ઇલાસ્ટિક લિમિટ, તો એને શું કહેવાય? મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. અપ ટુ એટલે ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ સુધી જે સ્ટ્રેઇન એનર્જી સ્ટોર્ડ થાય એને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહેવાય. હું અહીં લખાય મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ, બરોબર છે. તો ઈ કેટલો હશે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ? વન હાફ. અહીંયા યીલ્ડ સ્ટ્રેસે પહોંચી ગયા ને આપણે, ક્યાં? યીલ્ડ સ્ટ્રેસે મલ્ટીપ્લાઈડ એપ્સિલોન. એપ્સિલોન ને કંઈક બીજા સ્વરૂપમાં લખવું હોય તો હાલે, સિગ્મા વાય, સિગ્મા વાય બાય યંગ્સ મોડ્યુલસ, હુક્સ લો પ્રમાણે વન હાફ સિગ્મા વાય સ્ક્વેર ડિવાઇડ બાય ઇ. હજી કંઈક સરસ લખીએ, સિગ્મા વાય સ્ક્વેર ડિવાઇડ બાય ટુ, બરોબર. યાદ આવ્યું? હવે આપણે મહત્વની વસ્તુ જે જોવાની છે એ શું થઈ ગયું કે આ પ્રૂફ રેઝિલિયન્સ એટલે મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ. શું થયું? મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ. પ્રૂફ રેઝિલિયન્સમાં શું શબ્દ તમારે યાદ રાખવાનો? મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ. ઓકે, મેક્સિમમ એનર્જી સ્ટોર કરવું હોય તો જ્યાં સુધી ફ્રેક્ચર થાય, સપોઝ કે આ પોઈન્ટ તમે લઈ લ્યો, અહીંયા આ પોઈન્ટ ઉપર ફ્રેક્ચર થાય છે, બરોબર. તો આ ટોટલ એનર્જી અહીંયા સુધી, બરોબર. એટલે ટોટલ સ્ટ્રેઇન એનર્જી એટલે આ બધો એરિયા તમારે લેવો પડે, આ બધો એરિયા તમારે લેવો પડે. એટલે કેટલો થાય? તો કે વન હાફ, બરોબર. એટલે અહીંયા સિગ્મા એક, સિગ્મા વાય હોય યીલ્ડ સ્ટ્રેન્થ હોય, બરોબર. અહીંયા કેટલી હોય? અલ્ટિમેટ આપણે યાદ કરીએ તો સિગ્મા યુ હોય. એ બંનેની એવરેજ કેટલી થાય? સિગ્મા વાય પ્લસ સિગ્મા અલ્ટિમેટ બાય ટુ મલ્ટીપ્લાઈડ સ્ટ્રેઇન. અહીંયા સ્ટ્રેઇન આવી છે ને કંઈક, ક્યાં? ફેલિયર, સ્ટ્રેઇન એટ અ ફેલિયર, સ્ટ્રેઇન એટ અ ફેલિયર. તો આ શું થઈ ગયું મિત્રો? આ શું થઈ ગયું? તમને વિચાર આવતો હશે કે એરિયા થઈ ગયો. આ એરિયા જે સ્ટોર કરેલો હોય અપ ટુ ફેલિયર પોઈન્ટ સુધી, આ એનો એરિયા થઈ ગયો, બરોબર છે. અહીંયા એક મારી ભૂલ થાય છે, જ્યારે આનો એરિયા આપણે ફાઇન્ડ કરવા જઈએ ને ત્યારે અહીંયા એકના છેદમાં બે નહીં લેવાનું, એકના છેદમાં બે નહીં લેવાનું. એનું કારણ શું છે? તમને ખ્યાલ આવ્યો? આ તો બધું જો અહીંયા ટ્રાયંગલની આપણે ચર્ચા કરતા હતા ઉપર, પરંતુ અહીંયા આપણે શું કરી નાખ્યું? આ એવરેજ કોઓર્ડિનેટ લઈ લીધો, આ એવરેજ કોઓર્ડિનેટ સિગ્મા, બરોબર. સિગ્મા મલ્ટીપ્લાઈડ આ સ્ટ્રેન, એટલે એક રેક્ટેન્ગ્યુલર સ્વરૂપમાં એરિયા થઈ ગયો. શું થઈ ગયો? એઝ અ રેક્ટેન્ગ્યુલર સ્વરૂપમાં એરિયા થઈ ગયો. એટલે એવરેજ ઓર્ડિનેટ ઇન વાય ડિરેક્શન અને મલ્ટીપ્લાઈડ સ્ટ્રેન ઇન એક્સ ડિરેક્શન, બેને મલ્ટીપ્લાઈડ કરી દીધો. અહીંયા ટ્રાયંગલના એરિયાની વાત નહીં આવે, કારણ કે આપણે એવરેજ વાલો સિગ્મા લઈ લીધો, બરોબર છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે એરિયા થઈ ગયો, બરોબર, એને શું કહેવાય? પ્રૂફ રેઝિલિયન્સ અપ ટુ ફેલિયર પોઈન્ટ સુધી. અને ઘણીવાર આને મોડ્યુલસ ઓફ ટફનેસ પણ કહેવાય. આને શું કહેવાય? મોડ્યુલસ ઓફ ટફનેસ, મોડ્યુલસ ઓફ ટફનેસ.
मॉड्यूलस ऑफ टफनेस पर स्ट्रेन एनर्जी स्टोर्ड अप टू फेलियर पॉइंट। बराबर छे, आ वस्तु याद राखवानी छे। અને એને જો બીજા શબ્દોમાં લખવું હોય ને તો કેવી રીતે લખી શકાય? બરોબર, બીજા શબ્દોમાં લખવું હોય તો સ્ટ્રેન એનર્જી એબ્સોર્બ્ડ બાય સ્પેસીમેન ડિવાઈડ બાય યુનિટ વોલ્યુમ અપ ટુ ફ્રેક્ચર। બરોબર, આને બીજા શબ્દોમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો કહેવાય કે સ્ટ્રેન એનર્જી એબ્સોર્બ્ડ બાય સ્પેસીમેન પર યુનિટ વોલ્યુમ। બરોબર, તો સ્ટ્રેન એનર્જી એબ્સોર્બ્ડ તો કેટલી કહેવાય? સિગ્મા વાય પ્લસ સિગ્મા યુ બાય ટુ મલ્ટીપ્લાઈડ એપ્સિલોન એફ મલ્ટીપ્લાય ટોટલ વોલ્યુમ છેદમાં ટોટલ વોલ્યુમ, વોલ્યુમ વોલ્યુમ વિલ બી કેન્સલ આઉટ। શું વધ્યું? આવી ગયું ને આ સ્ટ્રેન એનર્જીમાં હંમેશા યાદ રાખવાનું વોલ્યુમ મલ્ટીપ્લાઈડ હોય જ। બરોબર, અને જો છેદમાં વોલ્યુમ કરી દઈએ તો વોલ્યુમ વોલ્યુમ કેન્સલ આવું, તો આપણને છેલ્લે શું મળી જાય? આ જે ડાયાગ્રામનો એરિયા મળી જાય। બરોબર છે, અને એરિયાને શું કહેવાય? મોડ્યુલસ ઓફ ટફનેસ કાં તો પ્રૂફ રેઝિલિયન્સ। બરોબર, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની રહીએ। અને એક હજી મહત્વના પોઈન્ટની વાત કરી દઉં, ટેનાસિટી। બરોબર છે, ટેનાસિટી કોને કહેવાય એની જરીક ડેફિનેશન જોઈ લઈએ। મેં નહોતું કીધું તમને કે ઇરિગેશનની એક્ઝામ ત્રીજો મહિનો 2018 એમાં પ્રશ્ન હતો ટેનાસિટી, ચાર ઓપ્શન પણ આપેલા હતા, ટેના સિટી। તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઇન ટેન્શન ઇઝ કોલ્ડ ટેનાસિટી, અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઇન ટેન્શન ઇઝ કોલ્ડ ટેનાસિટી, અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઇન ટેન્શન ઇઝ કોલ્ડ ટેનાસિટી। બરોબર, આ ડેફિનેશન એ આપણને સમજાઈ જાય એવી જ છે। હવે નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આપણે શરૂઆત કરશું ત્યારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ, એમાં તો ખાસ કરીને જે મહત્વના કેસીસ છે એની આપણે ચર્ચા કરશું। બરોબર, ખાસ કરીને જે મહત્વના કેસ છે એની આપણે ચર્ચા કરશું અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું પૂછાઈ શકે, બરોબર, એની આપણે ચર્ચા કરશું। લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો આ ચેનલને, જય સિવિલ, જય જય સિવિલને। નેક્સ્ટ લેક્ચરમાં મળીએ। જય હિન્દ, જય ભારત।